કહેવાય છે કે પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલાં જ સમજદાર બનાવી દે છે, અને આપણી આસપાસ એવા કેટલાય સમજદાર લોકો છે જેઓ અન્યોના દુઃખને પારખી તેમને શક્ય તેટલી મદદ કરી સમાજ જીવનને ધબકતું રાખે છે. આવા જ સમર્પિત લોકોની વાતો, પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા, અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. ગુજરાત સમૃદ્ધ છે તેની જીવસૃષ્ટિ, પ્રાણી સંપત્તિ, વન્ય સંપત્તિ અને નૈસર્ગિક સંપત્તિથી. ત્યારે તાજેતરમાં ભાગ્યે જ જોવા મળે એવું સફેદ રંગનું બુલબુલ પક્ષી તાપી જિલ્લામાં જોવા મળ્યું. શું છે આ સફેદ બુલબુલની ખાસિયત અને શા માટે તેણે તાપી જિલ્લામાં આવવાનું પસંદ કર્યું, જાણીશું અમારી આ ખાસ સ્ટોરીમાં. જેમ આપણા મનુષ્યમાં કોડના લીધે, મેલેનિનની ખામીના લીધે વ્હાઇટ કલર થઈ જાય છે, એ રીતે એનામાં પણ મેલેનિનની ખામીના લીધે બીજી બુલબુલ કરતાં એ આખો વ્હાઇટ થઈ ગયો છે. અને એની વિશેષતા એ છે કે 30,000 થી 40,000 માં એક જોવા મળે છે, અને આયુસીએનની લિસ્ટ કેટેગરીમાં એ આવે છે, અને સાઇટિંગના રીતે એ રેર આપણે કહી શકાય. તારીખ 10/4/10 એપ્રિલે અમે વ્યારામાં પક્ષી ફોટોગ્રાફી માટે નીકળ્યા હતા, અને ત્યારે અમને એક સફેદ પ્રકારનું, અલગ પ્રકારનું એક બુલબુલ જોવા મળ્યું, જે સામાન્ય બુલબુલથી ઘણા કલરમાં, કલરની દ્રષ્ટિએ અલગ છે. મતલબ તેનું જિનેટિક ટ્રાન્સફોર્મેશનને લઈને તેનો કલર બદલાય. તો આવી ઘટના એક દુર્લભ ઘટના કહી શકાય છે, અને આ સમગ્ર તાપી જિલ્લામાં પહેલો રેકોર્ડ છે. આગળ વડોદરામાં દેખાયું છે, 2008માં કેરળના કુન્નુરમાં દેખાયું છે. એવી રીતના ભારતના અમુક અમુક શહેરોમાં, ઘણીયા ઘાટિયા શહેરોમાં રેકોર્ડ થયું છે, પણ આ તાપી જિલ્લામાં આવ્યો આ બર્ડ્સનો રેકોર્ડ પહેલો રેકોર્ડ છે. એનો જે ખોરાક છે એ સામાન્ય બુલબુલ જેવો જ છે. સામાન્ય રીતે બુલબુલ જે ઈયળ ખાય છે અને નાના ફ્રૂટ ખાય છે, જે અમુક ઇન્સેક્ટ એને જે ભાવે છે એ જ એનો ખોરાક. લ્યુચિસ્ટિક પણ એ જ, એનો પણ એ જ ડાયટ છે, એટલે એમાં કોઈ ફેરફાર નથી. પક્ષીઓ અને પ્રાણીઓમાં સફેદ રંગ થવા માટેના મુખ્યત્વે બે કારણો છે. એક પહેલું આલ્બિનિઝમ કહેવાય. આલ્બિનિઝમમાં એવું થતું હોય છે કે એ પક્ષીના જનીનિક ખામી, જેનેટિક ડિફેક્ટને કારણે એના રંગના કણો બનતા નથી, અને એને પરિણામે એ પક્ષી આખું સફેદ થાય. અને એની ખાસ ખાસિયત એ છે કે એની આંખની કીકી પણ લાલ રંગની હોય, એટલે આંખમાં જે પ્રકાશ દાખલ થવા માટેનો જે નિયંત્રણ છે એ થતું નથી, અને એને પરિણામે એ પક્ષીઓની આંખની કીકી લાલ હોય, અને એમને વધારે પડતા પ્રકાશને કારણે ઘણી વખત અંધાપો પણ આવી જતો હોય છે. પણ આજે વ્યારામાં જે જોવા મળ્યું એ જે છે બુલબુલ, એ લ્યુસિસ્ટિક કહેવાય એ લાગે છે, કારણ કે એની આંખની કીકી કાઢી છે, પ્લસ એના શરીર પર અમુક જગ્યાએ પાછા બીજા રંગના પેચ દેખાય છે. અને લ્યુસિઝમમાં એવું છે કે જે રંગના કણો બનાવતા કોષો છે, એ રંગના કણો બનાવતા કોષોમાં ખામી હોય છે. પણ સૌથી મોટી તકલીફ એમને એ થાય કે એમનો રંગ સફેદ હોવાને કારણે દુશ્મનોને સહેલાઈથી નજર જ લઈ જતા હોય છે, અને એને પરિણામે બીજા શિકારી પક્ષીઓ કે પ્રાણીઓ એને મારી નાખે જલ્દી, એટલે એ સમયે એનું આયુષ્ય ઓછું થઈ જાય, એ શક્યતા વધારે છે. साइटिंग रिसेंट है वो एक लिपस्टिक रेड वेंटेड बुलबुल की है. ये काफ़ी रेयर बर्ड है, और जो एक IUCN जो इंटरनेशनल यूनियन फॉर कंजर्वेशन ऑफ नेचर है उसकी रेड लिस्ट में है. रेड लिस्ट मतलब वो बिल्कुल इंडेंजर्ड है. तो ये एक साइटिंग, इस ये बर्ड का जो है इस तरफ का रिकॉर्डेड साइटिंग, मेरे ख्याल से ये हो सकता है कि मतलब ये एरिया में उनका एज अ पार्ट ऑफ माइग्रेशन रूट भी हो, या फिर वो इस एरिया में हो भी. अभी वो तो जब ऐसी साइटिंग्स और होंगी તો અમે इसके ऊपर कुछ कंक्लूजन पर आ पाएंगे. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપી થી નીરવ કંસારા તથા નવસારી થી રાજેશ રાણા નો રિપોર્ટ. સમગ્ર દેશમાં UPSC ની એક્ઝામ સૌથી કઠિન એક્ઝામ ગણાય છે, ત્યારે તાજેતરમાં UPSC 2023 ના પરિણામમાં જામનગરના આકાશ ચાવડાએ 6 વર્ષની મહેનત બાદ આ પરીક્ષા પાસ કરી છે. સામાન્ય પરિવારમાંથી આવતા આકાશ ચાવડાએ જળહળતું પરિણામ મેળવી જામનગરની સાથે સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે, અને સૌ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે. તો જ્યારે મતલબ હું ફેલ થયો છું આ એક્ઝામમાં,
ત્યારે પપ્પાએ મને જે સપોર્ટ કર્યો છે એ હું મતલબ શબ્દોમાં વ્યક્ત પણ નહીં કરી શકું, કારણ કે એના જો સપોર્ટ ન મળ્યો હોય તો શાયદ હું અત્યારે કોઈ બીજા ફિલ્ડમાં હોઈ જાત. સોમનાથના આકાશ ચાવડાનું જીવનમાં બહુ મોટું સપનું હતું યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી પરીક્ષા પાસ કરવી. યુપીએસસીને દુનિયાની સૌથી કઠિન પરીક્ષાઓમાંથી એક ગણવામાં આવે છે. આ સફર સરળ નહોતી, પણ આકાશની મહેનત, ધીરજ અને અતૂટ માનસિક શક્તિએ તેને સફળતા અપાવી. લગભગ 6 વર્ષના અથાગ પ્રયાસ બાદ મને આ સફળતા મળી છે. જ્યારે મેં કોલેજમાં હતો ત્યારે જ મને સિવિલ સર્વિસ વિશે ખ્યાલ આવેલો. મારા જો બેકગ્રાઉન્ડની વાત કરું તો અમારા ફેમિલીમાં હું ફર્સ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયર છું, તો શિક્ષા ક્ષેત્રમાં પણ વધારે એટલી જે જાગૃતતા હોવી જોઈએ ન હતી, અને આર્થિક સ્થિતિ પણ એક સામાન્ય કક્ષાની જ હતી. તો મેં ઘરે જ ગામડે રહીને તૈયારી ચાલુ કરી હતી. જ્યારે મેં મારો પહેલો પ્રયાસ આપ્યો 2019માં ત્યારે હું પ્રિલિમ્સમાં પાસ થયેલો, પરંતુ મેઇન્સમાં ફેલ થયો હતો જે લેખિત પરીક્ષા હોય છે તેમાં. મતલબ મારા ફાધર જે છે એ કડિયા કામ કરે છે અને મધર છે હાઉસવાઈફ છે, તો આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી. તો મારે એક જે પ્લાન બી જે કહેવાય એ જલ્દી વિચારવો પડે એમ હતો. તો મેં ત્યારે જ નક્કી કર્યું કે હું હવે જીપીએસસીમાં સ્વિચ કરી જઈશ, અને ત્યારબાદ મેં જીપીએસસીની તૈયારી ચાલુ કરી. જીપીએસસીમાં પણ ઇન બિટવીન જ્યારે મેં પરીક્ષાઓ આપી તો ઘણી બધી નિષ્ફળતાઓ મળી હતી. તો એ સમયે બહુ જ એ જે સમય હતો એ બહુ કઠિન હતો. જેમ કે જીપીએસસી 1-2માં હું ઇન્ટરવ્યૂમાં ત્રીજી વાર જ્યારે પહોંચ્યું ત્યારે છે મારું સિલેક્શન થયું. બાકી મારા પ્રથમ 2 પ્રયાસોમાં પણ નિષ્ફળતા મળી હતી. ટેક્સ ઇન્સ્પેક્ટરના પ્રથમ પ્રયાસમાં પણ નિષ્ફળતા મળી હતી અને બીજા પ્રયાસમાં ફાઇનલ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં ઉતરીને થયો હતો. પિતા કડિયા કામ જેવા નાના વ્યવસાયમાં ભલે હતા, પણ દીકરાના મોટા સપના સાકાર કરવા માટે ઘણું પ્રોત્સાહન આપ્યું. તો જ્યારે મતલબ હું ફેલ થયો છું આ એક્ઝામમાં ત્યારે પપ્પાએ મને જે સપોર્ટ કર્યો છે એ હું મતલબ શબ્દોમાં વ્યક્ત પણ નહીં કરી શકું, કારણ કે એના જો સપોર્ટ ન મળ્યો હોય તો શાયદ હું અત્યારે કોઈ બીજા ફિલ્ડમાં હોઈ જાત. ફોર એક્ઝામ્પલ, જ્યારે હું યુપીએસસીમાં ફેલ થયો હતો ત્યારે મેં નક્કી કર્યું કે પપ્પા હું કોઈ કોચિંગ જોઈન કરી લઉં છું, હું ટીચર બની જાઉં છું કે કોઈ બીજું એક સાઇડલાઇનમાં કંઈક ચાલુ કરું જેથી કરીને આપણે કંઈ ઇન્કમ ચાલુ રહે. બટ એ સમયે પપ્પાએ મને બહુ સારી રીતે સપોર્ટ કર્યો હતો કે નહીં બેટા, તું સરખી તૈયારીમાં ધ્યાન દે અને બીજા જે બધા વસ્તુઓ છે મગજમાંથી દૂર કરી અને પૂરેપૂરું તારું ફોકસ તું રીડિંગમાં કેમ કરી શક, કેમ આપી શકે એના ઉપર ધ્યાન આપ. એ જ રીતે મિત્રોની વાત કરીએ તો મિત્રોનો સૌથી મોટો રોલ હોય છે આપણા જે જીવનમાં. એક કહેવાય કે જ્યારે નિરાશાઓના વાદળ છવાઈ જાય ત્યારે મિત્રો જ હોય છે કે જે પાછા આપણને કહેવાય ને આશાના જે વમળો છે ખીલવી દેતા હોય છે. તો મિત્રો સાથે ક્યારેક ક્યારેક બહુ એટલું મળવાનું ન થતું, પરંતુ કોલ ઉપર વાત થઈ અને ફરીથી એક કહેવાય ને રિફ્રેશમેન્ટ મળી જતું મિત્રો સાથે વાત કરીને, એની સ્ટોરીને સાંભળીને અને મારી સ્ટોરીને શેર કરીને. તો ઓવરઓલ પરિવાર અને મિત્રોનો બહુ સારો એવો સપોર્ટ મળેલો છે. આકાશ હવે યુપીએસસીમાં સફળ થઈને એક ઉદાહરણ બની ગયો છે. થ્રુ આઉટ હું મારી લાઈફને અત્યારે જ્યારે ડોંક્યુ કરું છું તો મને રિયલાઇઝ થાય છે કે હું થ્રુ આઉટ એક એવરેજ વિદ્યાર્થી હતો. 10મામાં મારે 75% હતા, 12મામાં પણ લગભગ 76% હતા, કોલેજમાં મારે 65% હતા. તો એક જે એક એવરેજ વિદ્યાર્થી જો યુપીએસસી ક્રેક કરી શકતો હોય તો વિદ્યાર્થીઓને મારો એ જ મેસેજ છે કે તમે જે તમારા જે સપના જોવો છો એના ઉપર વિશ્વાસ રાખો, એમના ઉપર વ્યવસ્થિત કામ કરો. જ્યારે પણ સેલ્ફ ડાઉટ આવે એ સેલ્ફ ડાઉટને દૂર કરવા માટે સારા લોકોની સાથે હંમેશા રહો, પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરો, સારા મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરો, તમારા ટીચર્સ અને મેન્ટર્સ સાથે ડિસ્કશન કરો, જેથી કરીને તમે જે ટ્રેક છે એનાથી સાઇડલાઇન ના થાવ. એક્ઝામ જે ટ્રેક કરી છે અને એનો પૂરેપૂરો શ્રેય પેલો તમારા દીકરાને જ જાય છે, એનું કારણ છે હર કોઈ મા બાપ હોય તો એ પ્રમાણિકતાથી ઈમાનદારીથી કામ કરતા જ હોય છે કે એનું સંતાન કોઈ મોટી એવી અચીવમેન્ટ કરે, પણ એની ઈમાનદારી, નિષ્ઠા અને લગનથી જેને મહેનત કરી છે અને આજ અમને એટલું બધું અમારું જીવન સાર્થક કરી દીધું છે. આકાશની આ સફર હંમેશા યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. તે દરેક યુપીએસસીની તૈયારી કરનાર યુવાન માટે એક જીવંત ઉદાહરણ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે જામનગરથી મુસ્તાક દલનો રિપોર્ટ. ચાલ સખી દૂર દૂર ફરવાને જઈએ, સમય ને સ્થાનના સીમાડાને ઓળંગી અતીતમાં આંટો દઈએ, ચાલ સખી દૂર દૂર ફરવાને જઈએ. શક્ય છે ખરું સમય ને જગ્યાને વટાવી ભૂતકાળમાં ભ્રમણ કરવાનું? મ્યુઝિયમમાં જઈએ તો શક્ય છે. અને આ મ્યુઝિયમના મહત્વને સમજાવવા માટે દર વર્ષે 18મી મેને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો લટાર મારીએ મ્યુઝિયમમાં.
એકચ્યુઅલી મ્યુઝિયમ આપણા ભારતીય એક એનો ઉપચાર નથી. આપણે તો મંદિરોમાં જ બધા ભેગા થતા હતા અને મંદિરોમાંથી જ આપણે શીખતા હતા. આપણું બધું આર્ટ પણ મંદિરોમાં જ હોતું હતું. આજે મ્યુઝિયમ જે છે તે એકચ્યુઅલી અંગ્રેજ લોકોનો કે ઇંગ્લિશ લોકોનો પ્રક્રિયા શરૂ થઈ છે. એ લોકો એકચ્યુઅલી જ્યારે બધા કોલોનાઇઝેશન કરતા હતા તો જુદી જુદી જગ્યાઓ જતા હતા, આફ્રિકા, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, તો ત્યાંથી જાત જાતની વસ્તુઓ ભેગી કરીને લાવતા હતા અને પછી બધા મૂકીને પછી ક્યુરિયોસિટી કેબિનેટ કરીને કહેતા હતા અને બધા જોવા આવતા હતા કે જો અમે કેવી બધી વસ્તુઓ લાવ્યા. અને ત્યાંથી એવું શરૂ થયું. પણ એ વખતે ખાલી ખાસ લોકો આવી શકતા, એટલે બધા પબ્લિક માટે નહીં હતું. એના પછી આ તો ઘણા વર્ષોની વાત છે, એટલીસ્ટ 150-200 વર્ષની વાત છે. ધીરે ધીરે જ્યારે બ્રિટિશ લોકો ઇન્ડિયામાં આવે ત્યારે મ્યુઝિયમ થયા અને હજુ હવે તો ઘણા બધા આપણા નેશનલ મ્યુઝિયમ્સ છે. હવે એવું થઈ ગયું છે કે મ્યુઝિયમ એક આઈડેન્ટિટી થઈ ગઈ છે, આપણી જે પરિચય જે છે, સ્પેશિયલી આપણા જે નેશનલ મ્યુઝિયમ છે આપણા દેશનો પરિચય છે કે આપણો વારસો કેવો છે, આપણું આખો હેરિટેજ આપણું શું છે, વોટ ડઝ ઇન્ડિયા મીન. એવું જોવું હોય કે વોટ ઇઝ ઇન્ડિયા, તો આપણે નેશનલ મ્યુઝિયમમાં જઈએ તો આપણને બધી ખબર પડે છે. અનેક રસપ્રદ કલાકૃતિઓ કે ભૂતકાળમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાન એટલે સંગ્રહાલય. બરોડાના રાજવી પરિવારે પોતાની પ્રજાને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી વિદેશની જુદી જુદી વસ્તુઓ ભેગી કરી મ્યુઝિયમ શરૂ કર્યું હતું. તો મમ્મી ઇજિપ્તમાંથી કલેક્ટ કરેલી છે. ઇન્ડિયામાં 4 પ્રકારની મમ્મી છે, એમાંથી સારામાં સારી કન્ડિશન અમારી બરોડા મ્યુઝિયમમાં છે. બીજું અહીંયા જાપાનીઝ, નેપાલીઝ, ઇજિપ્શિયન મમ્મી, પછી તમે જોઈ શકો નેપાલીઝ એન્ડ તિબેટિયનની કલ્ચર તમને જોવા મળશે. અમારા મ્યુઝિયમમાં પેઇન્ટિંગ્સ છે, યુરોપિયન પેઇન્ટિંગ્સ, કેનવાસ પેઇન્ટિંગ જે કહે છે, એ 210 પેઇન્ટિંગ્સ હોય જે એશિયામાં બેસ્ટ ગેલેરી તમને જોવા મળશે. બીજું અમારે નેચરલ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પણ છે. નેચરલ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં તમે જોઈ શકશો કે પક્ષીઓની ચાંચ, એના ફીટ એટલે એના જે પગ એ કઈ રીતના હોઈ શકે એ પણ એજ્યુકેશનના લીધે તમે જોઈ શકશો, એનું એજ્યુકેશનમાં આવરી લેવામાં આવ્યું છે. બીજું અમારા મ્યુઝિયમમાં બ્લુ વેલનું હાડપિંજર જે 1944માં ડબકા કરીને ગામ છે તેમાંથી મળી આવેલી છે. બીજું બધું તો છે, અકોટા બ્રોન્ઝિસ છે, બરોડાનું જે એનો ઇતિહાસ પણ છે એનું પણ તમને નમૂના જોવા મળી શકે. મ્યુઝિયમ એ કલ્ચર પ્રિઝર્વ કરતી સંસ્થા છે. ભૂતકાળમાં વિશાળ કેમ્પસ કે બિલ્ડિંગમાં જોવા મળતા મ્યુઝિયમ હવે લોકો પોતાના ઘરોમાં પણ શરૂ કરતા થયા છે, જેથી મ્યુઝિયમ પોતે એક કલ્ચરમાં ફેરવાઈ રહ્યું છે. વડોદરામાં મેં લગભગ 2015 નક્કી કરેલું કે આપણે અહીંયા હાઉસ મ્યુઝિયમ બનાવીશ વડોદરામાં, અને આજે 23 હાઉસ મ્યુઝિયમ અલગ અલગ જગ્યાએ વડોદરાના બધી જગ્યાએ થઈ રહ્યા છે. અને વડોદરા પીપલ હેરિટેજ ફેસ્ટિવલ આપણે 18 નવેમ્બરથી 24 નવેમ્બર આપણે ઉજવણી કરીએ છીએ વડોદરાના જન્મ દિવસે. એ દિવસ દરમિયાન એ બધા લોકો માટે ઓપન હોય છે, સાથે સાથે અમુક સમય માટે પણ એ ઓપન હોય છે. તો આ બનાવવાનો ઉદ્દેશ્ય હતો કે મ્યુઝિયમ મ્યુઝિયોલોજી કરવાથી તમે મોટા મ્યુઝિયમ તો બનાવી શકો છો પણ સાથે સાથે નાના મ્યુઝિયમ બનાવીને લોકોમાં અવેરનેસ લાવી શકો. અમદાવાદના એલડી મ્યુઝિયમ ખાતે મ્યુઝિયમના ઇન્ક્લુઝિવ એક્સપિરિયન્સ માટે એક નવતર પ્રયોગ શરૂ કરાયો છે, જેમાં પ્રજ્ઞાચક્ષુઓને સ્પર્શ વડે કલાકૃતિને માણવાની છૂટ આપવામાં આવે છે. એમનો જે સ્પર્શ છે ને બહુ જ સોફ્ટ હોય છે અને એ સ્પર્શથી જ એમની દુનિયાને જાણે છે. અને હવે અમે ખાસ એવા ઓબ્જેક્ટ્સ કાઢ્યા છે અમારા સ્ટોરમાંથી કે લોકો ટચ કરે, કેમ કે જો પથ્થરનું ફીલ જુદું છે, ગ્રેનાઇટનું ફીલ જુદું છે, ધાતુનું ફીલ જુદું છે, તો એ આપણને મ્યુઝિયમમાં બધી જ સેન્સ આપણે જે આપણી જે 5 સેન્સીસ છે એ બધી જ આપણે જાગૃત કરવી જોઈએ, ખાલી જોવાથી નહીં થાય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બરોડાથી સંજય પાગે સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ. સાંસ્કૃતિક પ્રગતિનો આધાર છે શૈક્ષણિક સુધાર, અને આ શૈક્ષણિક યાત્રામાં મહત્વનો ફાળો આપે છે પુસ્તકો. આ પુસ્તકોને પસ્તીમાં જવા દેવાના બદલે જો જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે તો તેમની ઘણી મદદ કરી શકાય છે. અને આવું સુંદર કાર્ય કરી રહી છે એક સેવાભાવી સંસ્થા. નચ રાજહાર્યમ ન ચોરહાર્યમ નચ ભાતૃભાજ્યમ વ્યય કૃતે વધતે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. શિક્ષા એ એક આદર્શ માધ્યમ છે જે માનવીની શક્તિને વધારે ઊંચાઈમાં લઈ જાય છે. આ શિક્ષાનો અમૂલ્ય ધારણ પુસ્તકો છે જે આપણને નવી દુનિયાઓમાં લઈ જવાનું દર્શાવે છે. શું તમે તમારા સંતાનના જૂના પાઠ્યપુસ્તકો અપેક્ષિત નજીવી કિંમતે પસ્તીમાં આપો છો?
તો બે મિનિટ ઉભા રહેજો. નજીવી કિંમતે પસ્તીમાં વહેંચતા મળતી રકમ કરતા અનેક ગણી કિંમતનો આત્મસંતોષ જરૂરતમંદ પરિવાર કે તેમના બાળકોને તમારા સંતાનોના જૂના પાઠ્યપુસ્તકો અપેક્ષિતો ભેટ આપશો તો તેની સાચી કિંમત ટ્રુ વેલ્યુ સમજાશે. આજના કાળમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોય, ધોરણ 3-12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાની વાર્ષિક પરીક્ષા પૂર્ણ કરેલ હોય, અને અત્યારે આ જે પુસ્તકો આવે છે બાળકોના, એ ખૂબ મોંઘા ભાવના પુસ્તકો આવે છે. એક સમય એવો હતો કે આપણે બધા આપણા નાના મોટા ભાઈઓના પુસ્તકોમાં ભણતા હતા, અથવા પાડોશીના કોઈ બાળક હોય તો એનું પાઠ્યપુસ્તક છે એ આપણે 40%, 30%, 85%માં લેતા હતા અને એવી રીતે ભણતા હતા. પણ આજના સમયમાં આ બધા જ પાઠ્યપુસ્તકો છે એ નજીવી કિંમતે લોકો પસ્તીમાં આપી દે છે અને નવા પાઠ્યપુસ્તકો ખરીદી કરી અને અભ્યાસ કરે છે. હાલના સમયમાં કેટલાક એવા ગરીબ બાળકો છે, ઝૂંપડપટ્ટીમાં રહેતા, સ્લમ વિસ્તારમાં રહેતા, કારખાનામાં મજૂરી કરતા મજૂર લોકોના બાળકો છે, જેમને ભણવું છે, ભણવામાં હોશિયાર છે, પણ એમની આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ પાઠ્યપુસ્તક લઈ શકતા નથી. એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અમારા તમામ કાર્યકર્તાઓને વિચાર આવ્યો કે એક એવું આપણે કાર્ય કરીએ જેનાથી આ લોકોના વિદ્યાદાનમાં આપણે મદદ કરી શકીએ. એટલે અમે મોરબીના 3 વિસ્તારોમાં જે પોસ્ટ વિસ્તારો છે, સ્વાગત ચોકડી, સ્વામિનારાયણ સંસ્કાર મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે અને સામા કાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે 3 જગ્યાએ અમે પુસ્તક, જૂના પુસ્તકો પસ્તીમાં ન દેતા લોકોને અપીલ કરી કે તમે આ તમારા પુસ્તકો અહીં જમા કરો અને અમે તમારા જ હાથે જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરીશું. તો આ વિતરણ વ્યવસ્થા રાખેલી હતી, એકત્રીકરણ અને વિતરણ વ્યવસ્થા, એમાં અમને 800 જેટલા પાઠ્યપુસ્તકો, ધોરણ 3-12 પાઠ્યપુસ્તકો પ્રાપ્ત થયા અને 618 જેટલા પાઠ્યપુસ્તકો અમે જરૂરિયાતમંદ બાળકોને એ જ સ્થળે વિતરણ કર્યા. સમાજ માટે પ્રેરણારૂપ અનોખી એવી આ મોહિમ અખિલ ભારતીય રાષ્ટ્ર શૈક્ષણિક મહાસંઘ મોરબી દ્વારા શરૂ થયેલ સામાજિક ઉત્તરદાયિત્વની અનોખી પ્રેરક ગાથા અન્ય માટે પણ પ્રેરણા સ્વરૂપ છે. દરેક જિલ્લા લેવલે આવા કાર્ય થવા જોઈએ કે 3 ધોરણથી માંડી અને 12 ધોરણ સુધીના પુસ્તકો કોઈ પાસે હોય તો આપી જાય અને કોઈને જરૂરિયાત હોય એ લઈ જાય. આ જે અમારા શાળાના પુસ્તકો છે જે અમે લોકો યુઝ કરી લીધા છે, આ પુસ્તકો અમે અહીંયા સાહેબને ભેટમાં આપ્યા છે, જેથી કરીને જે જરૂરિયાતમંદ બાળકો છે જેના પેરેન્ટ્સ છે જે પરચેસ નથી કરી શકતા, કેમકે પુસ્તકો અત્યારે ખૂબ જ મોંઘા મળે છે, તો જે લોકો એના લીધે બાળકો નથી ભણી શકતા, તો અમે એના માટે નિઃશુલ્ક અમે લોકો ભેટમાં આપી છીએ પુસ્તકો, જેના લીધે એ લોકો ભણી શકે અને અમને તો કામ લાગે અને એ લોકોને બી કામ લાગે. મોરબીમાં શરૂ થયેલ પ્રેરક પહેલ ગામે ગામ શરૂ થાય તો અનેક જરૂરિયાતવાળા ગરીબ મધ્યમ વર્ગ માટે પણ આશીર્વાદરૂપ બની જશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. રખ ભરોસા ખુદ પર ક્યોં ઢૂંઢતા હૈ ફરિશ્તે, પંછીઓ કે પાસ કહાં હોતે હૈ નકશે, ફિર ભી ઢૂંઢ લેતે હૈ અપને રાસ્તે. આજે આપણે રૂબરૂ કરાવીએ એક એવા યુવાનથી કે જેનો મિજાજ ફક્ત અને ફક્ત પોતાના ધ્યેય સુધી પહોંચવાનો છે અને જેના માટે તે કોઈ પણ પડકાર ઝીલી શકે છે. હું ગુજરાતથી અયોધ્યા સાયકલ રાઈડ કરીને ગયો હતો રામલલાના દર્શન માટે. 1732 કિલોમીટર હું 17 દિવસમાં પહોંચી ગયો હતો. તો હું ત્યાં દર્શન મંદિરના ગેટ સુધી પહોંચ્યો તો મારી આંખમાંથી આમ શું કહેવાય, આહુડ આવી ગયા. અમરેલીથી અયોધ્યા સાયકલ લઈને? ઓહ માય ગોડ, હાઉ ઇટ ઇઝ પોસિબલ? રોજનું 100-110 સાયકલિંગ કરતો અને એમ કરીને હું જેટલા મોટા તીર્થધામ એ બધું હતું એ દર્શન કરતો રામલલાના ચરણો લગી પહોંચ્યો હતો. આ છે સાવરકુંડલાના સુપરમેન યોગી બરવાડિયા, કે જેમની માટે સાયકલ કોઈ બુલેટથી કમ નથી. હજુ પણ અયોધ્યા દર્શન માટે લોકો ટિકિટોની રાહ જુએ છે. ત્યાં તો તે પોતાની રામપ્યારી લઈને પહોંચી ગયા અયોધ્યા, અને તે પણ એકદમ મોજથી. પણ વિમાનના યુગમાં આ યુવાનને આવો સાહસિક વિચાર આવ્યો કેવી રીતે ભાઈ? 22 તારીખે જે રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે મેં અમારા ગામમાં શોભાયાત્રા કાઢેલી હતી, ત્યારે મને અંદરથી એવું ફિલિંગ થયું કે રામ ભગવાન જો 500 વર્ષ પછી જો અયોધ્યામાં પધારતા હોય તો આપણે 1700 કિલોમીટર શું કામ ના જઈ શકીએ. તો મને એવો વિચાર આવ્યો તો મારે પહેલી વાર દર્શન કરવા જવું છે તો હું સાયકલ લઈને જઈશ. આની અગાઉ પણ મેં 12 જ્યોતિર્લિંગ સાયકલ યાત્રા પૂર્ણ કરવી છે, એમાંથી 3 જ્યોતિર્લિંગ મારા થઈ ગયા છે, સોમનાથ, નાગેશ્વર અને ઉજ્જૈન.
સાયકલ લઈને અયોધ્યા જવાનું નક્કી તો કરી લીધું, પણ ઘરમાં આ વાત કરવી કેવી રીતે અને માતા પિતાને મનાવવા શું કરવું તે પણ એક મોટો ટાસ્ક હતો. તો પછી મેં ઘરે મારા પપ્પાને એને વાત કરી કે ભાઈ મારે અયોધ્યા સાયકલ લઈને જવું છે. તો ફેમિલીમાંથી બધા ના જ પાડતા હતા કે ભાઈ એકને એક છોકરો છે, એટલું બધું દૂર જવામાં રિક્સવાળું છે. પછી મેં મારા અંકલને વાત કરી તો એણે મને ફોન કરીને પૂછ્યું, કાકા મારે રામજી રામ દર્શન કરવા માટે જવું છે અયોધ્યા. તો મેં એને કહ્યું તું જા, તારી ઈચ્છા છે તો. અને અયોધ્યા માટે ગયો ત્યારે એમના મમ્મી પપ્પાને મેં પણ કહ્યું હતું કે તું તમે એમને જવા દો, એમને રોકો નહીં. અને એમણે પણ પછી રાજી ખુશીથી જવા માટેની પરમિશન આપી દીધી. આપણે જિમમાં 1 કલાક કસરત કરીને અંદાજે 550 કેલરી બર્ન કરીએ છીએ, પણ યોગી દરરોજના 12-16 કલાક સાયકલિંગ કરી બર્ન કરતો હતો દરરોજની 5-6 હજાર કેલરી. આને જ કહેવાય સુપર વ્યક્તિનો સુપર એફર્ટ. જીવનમાં જરૂરી છે સાયકલિંગ કરવાથી, કંઈ રોગ થતા નથી. હું સાયકલ 1700 કિલોમીટર ચલાવી હતી, મારા શરીરમાં કંઈ પણ રોગ નહોતો, તાવ નહીં, માથું નહીં, કંઈ જ નહીં. હું રામલલાના ચરણો લગી પહોંચ્યો પણ કંઈ પ્રોબ્લેમ આવ્યો નહોતો મારી શરીરમાં. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયાર કરી રહેલ આ યુવાન ફક્ત પુસ્તકમાંથી નહીં પણ જીવનના લાઈવ અનુભવથી નવું શીખવામાં માને છે. જોકે આટલું દૂર સાયકલ યાત્રા કરવાનો અનુભવ યોગી માટે થોડો કાઠો તો હતો, તેમ છતાંય ઈશ્વર સ્વરૂપે દરેક સ્થાને એવા ભક્ત મળી ગયા કે સંપૂર્ણ વ્યવસ્થા સરળ બની, જેનો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. હું જ્યારે રિટર્ન થયો તો મારા ગામમાં શું કે દિવાળીનો જે માહોલ હોય ને એનાથી પણ વિશેષ માહોલ હતો. ડીજે ઘોડા એવી રીતે મારા સામે કરવામાં આવ્યા હતા અને ગામમાં બધાના અંદર એટલો જોશ હતો કે ભાઈ રામલલ્લાના દર્શન કરીને પહેલો વ્યક્તિ આપણો આપણા ગામનો સાયકલ લઈને જઈને આવ્યો છે. તો એ પ્રમાણે બધા બહુ સારી રીતે સ્વાગત કર્યું, બહુ બધું સન્માનિત કર્યું. કલાકનો ટાઈમ મળે, ફ્રી પડો તો ફોન લઈને બેસો છો, એની કરતાં કે કંઈ પણ પ્રવૃત્તિ કરો, સાયકલિંગ છે, યોગા છે, કંઈ પણ વસ્તુ કરો તો તમારા શરીર માટે બહુ સારી વાત છે. મંજિલ સુધી પહોંચવા અનેક પડકારોને ઝીલવા પડે છે અને આવા પડકાર તે જ પાર પાડી શકે જેને પોતાના વિચાર, પોતાના કામ અને ખાસ પોતાની જાત પર વિશ્વાસ હોય. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમરેલીથી ફારૂક કાદરીનો રિપોર્ટ. તો દોસ્તો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.